जय सच्चिदानंद। तो मैं प्रोजेक्ट लीधो तो प्रातः विधि આપણા મહાત્માઓ સાથે કરવાની, મતલબ જે સિક્સ સિક્સ ઓ ક્લોક જે સવારે થાય છે એ એમની જોડે જ કરવાનું, કારણ કે સ્ટાર્ટિંગમાં એવું થતું હતું જ્યારે 6:30 નો ટાઈમ હતો તો મતલબ આજ સુધી ક્યારેય બહુ ટાઈમ પર પ્રાતઃ વિધિ થઈ જ નથી મહાત્માઓ સાથે, અને પછી મારે એકલા જ કરવી પડે એ થાય તો છે રેગ્યુલર, આજ સુધી ક્યારેય મિસ નથી થયું, પણ પછી કેવું કે ચિત્ત ભટકે, જેમ કે સિમંદર સ્વામીના 40 વખત નમસ્કાર કરમ, કઈ માથું ખંજવાડે, કાન ખંજવાડશે, બધું જાત જાતનું અનુભવ થાય, એટલે આ ડિસાઇડ કર્યું કે આપણે મહાત્માઓ સાથે કરીએ 6 o'clock. એટલે શરૂઆતના 2-3 દિવસ બહુ સરસ રહ્યા, ઉઠી બી જવાતું હતું અને જોઈન બી થઈ જતો હતો યુટ્યુબ પર. પછી એક દિવસ થોડી પોલ વાગી, આ નિશ્ચયની 50ની જે વાત કરી અક્ષયભાઈએ એ રીતે જ થયું, તો એકદમ હાંફળો હાંફળો ઉઠી ગયો, તો જોયું તો 6:20 થઈ ગઈ હતી એ વખતે, અને જોઈન થયો તો ઓલમોસ્ટ પેલું 9 કલમો ને એ બધું ચાલતું હતું એ વખતે, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના સુધી આવી ગયા હતા, એટલે પાછો પેલો ઉત્સાહ ઠંડો થઈ ગયો કે યાર બહુ આગળ નીકળી ગયા હવે આ લોકો, ચલ છોડ આજે જોઈન નહીં થયો. તો પછી મેં મારી પાછું મારી જાતે કરી, અમારા ટાઈમે જે ઓરિજિનલ જૂના ટાઈમે કરતા હતા એ રીતે, પછી એ જે પોલ વાગી એ કન્ટિન્યુ રહી, પછી તો બીજા દિવસે બી એવું થયું, ત્રીજા દિવસે બી એવું થયું, ફાફડો ફાફડો ઉઠી જાઉં ને ટાઈમ જોઉં તો એક કઈ 6:20, 6:25, કોઈ વાર તો 7 o'clock બી થઈ જાય, એટલે બધું ઓલમોસ્ટ એન્ડ આવી જાય ચરણ વિધિનો ત્યારે મેં ઉઠું, એવું ઘણી ઘણી વાર થયું આ 2 વીકમાં, એટલે એ ફેલ ગયો એમ એક્સપેરિમેન્ટ મારા મત મુજબ તો. પણ આ જે એક વસ્તુ છે કે નિશ્ચયની 50 જે રહી જાય છે કે રાત્રે વહેલા સૂઈ જઈએ તો આપણને સવારે યાદ રહે કે ભાઈ સવારે પ્રાતઃવિધિ કરવાની છે 6 o'clock, એટલે પહેલા બુદ્ધિ તો બહાના બી બતાવે કે યાર આ ટાઈમ ચેન્જ કરી નાખ્યો ને, એટલે આપણે 6:30 કેટલો સરસ ટાઈમ, તો તરત ખખડાયો એમ કે તું બાના ના કાઢીશ, 6:30 બી તું તો ક્યારે જોડાયો તો 6:30 એ બી 6:30 જયારે આટલા 1 વર્ષથી ચાલતી હતી તું તો જોડાયો જ નહીં, હાર્ડલી 5-7 દિવસ હશે એવા, એટલે એ એક્સક્યુઝિસ તો જોઈએ જ ના કે 6:30 થી 6 o'clock થઈ ગયું ને એટલે આવું બધું થાય છે. પણ એ એક વસ્તુ ખરેખર છે કે જે 2-3 દિવસ જે ટાઈમ સચવાયો હતો એમાં બહુ શુદ્ધ ઉપયોગ પૂર્વક એ થઈ હતી આખી પ્રાતવિધિ ચરણ વિધિ, ફ્રોમ ત્રિમંત્ર ટુ ચરણ વિધિ, એન્ડ ઓફ ધ ચરણ વિધિ, બહુ જ સરસ. કારણ કે મારો એકલામાં જે કરું છું ને એમાં શું થાય છે, તૂટક તૂટક મારે થાય છે, જેમ કે જે દિવસે હું 6:30 7 o'clock ઉઠું તો નમસ્કાર વિધિ 9 કલમ ને શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એટલું થઈ જાય, પછી મને નીચેથી બૂમ પડે કે ચલ ચા થઈ ગઈ છે આવી જા, એટલે મારે ચા પીવા જવું પડે, એટલે ચરણ વિધિ આખી પછી મારે એકલા કરવી પડે સેપરેટ, અને આ જે ગેપ પડે એટલે ચરણ વિધિ વખતે જે સેપરેટ કરું છું મેં વખતે મને બિલકુલ હાજરી ના રહે, એમાં શરૂઆતમાં હાજરી રહે, જેમ જેમ એન્ડ આવે ચરણ વિધિનો તેમ તેમ ઉપયોગ ઓછો થતો જાય, પણ જે આ કન્ટિન્યુએશનમાં જે થયું એ ખરેખર બહુ સરસ અનુભવ હતો. તો આ જ એક વસ્તુ કન્ટિન્યુ કરવી છે હવે હજી પણ. જય સચ્ચિદાનંદ. એટલે આમાં સરસ છે, તને ખ્યાલ આવી ગયું. સી, બુદ્ધે તારો નિશ્ચય કે નક્કીપણું હતું ને, એમાં મનની પોલ વાગી ગઈ, મને પોલ બતાવી કે આગલે દિવસે આમ હતું, હવે છોડી દો ને બધું. તો મને તે જે ફાયરિંગ આપી દેટ ઇઝ ઓલ્સો પરફેક્ટ, કે તો કયા દિવસે તું 6:30 વાગે બી ઉઠો તો, અને હવે ઉઠવાનું જ છે તો વોટ ટુ ડુ. એટલે 2 ઓપ્શન છે, એક તો છે ને વહેલું સુવું, ઓર રાતનું થોડું ઓછું ખાધું હોય તો સવારે ઉઠવામાં તકલીફ ના પડે, બરાબર. ઘેરનો ભાગ. આ 2 ઓપ્શન્સ હું મારા અનુભવ દીખું છું. હા બરાબર. એક તો નિશ્ચય જો હોય, નિશ્ચય હોય ને તો દેન એવરીથિંગ ઇઝ ઓવરરુલ્ડ, પછી તો ગમે તે થાય, પણ આ આ એક ફિઝિકલ ફેક્ટર એક હેલ્પ કરે છે. સો ધીસ ઇઝ ટેકિંગ, મારે કન્ટિન્યુ કરવું છે, સો આઈ એમ જસ્ટ સજેસ્ટિંગ દેટ. રાઈટ. પછી બીજું, છતાં મને કહેવાનું, લેટ તો લેટ, તું અડધું તે અડધું જોઈન કર ઓનલાઈન, સે 9 કલમથી ઓર વોટ એવર, બાકીનું તું પછી બોલ જાય. એટલે મનને વાળવાની વાત જે આતો છે હા એનું બરાબર સાંભળી છે. નહીં લેવાનું. લેટ થયો ને તો ફાઇન, તારી પનિશમેન્ટ કે તું લેટ કરીશ અને બાકીનું જે રહી ગયું છે બેલેન્સ પછી કરીશ તું.
રાઈટ બરાબર છે એટલે ઓનલાઈન માં જોઈન થઈ જવાનું ફ્રોમ વેર એવર યુ આર સ્ટાર્ટિંગ હા હા અને એ ગ્રુપ નું પતી જાય ઓનલાઈન પછી તું બેલેન્સ તારું બતાવી દે બરાબર છે આ તો મને એક બે વાર પનિશમેન્ટ મળે ને એટલે પછી સ્ટ્રીમલાઈન થઈ જાય ના ના એના કરતા સારું આપણે વહેલા ઉભું છે યાર હા રાઈટ રાઈટ મન જે પોલ મારે છે એ મનને વશ કરવાની આ એક રીત છે જેથી કરીને આપણું નક્કીપણું કે આપણો નિશ્ચય આપણે સાચવી શકીએ બિલકુલ બરાબર છે બીજું તને અનુભવ થયો જ છે કે ઓનલાઈન કરે છે તો બહુ સારું રહે છે સો ઓબ્વિયસલી એઝ એન એક્સટેન્શન જો મજા કેટલી આવે ચલ ચલ ઉભો થા મજા આવશે બરાબર બરાબર હંમેશા કોઈ વસ્તુનો આનંદ આવે ને એટલે મોટિવેશન વધી જાય સક્સેસ ઇટ ઇઝ અ સક્સેસ સ્ટોરી કે તારા ગોલ ને તું અચીવ કર્યો એટલે તને ઉલ્લાસ આવે રાઈટ રાઈટ એટલે એ સક્સેસ સ્ટોરી જાતને બતાવવાથી એન્હાન્સમેન્ટ મળે અને પુષ્ટિ મળે બરાબર બિલકુલ અને ત્રીજી વાત જે કરી કે વચ્ચેથી જે ચા પીવા માટે મારે બ્રેક પડતો હતો અને ચા પીધા પછી જે હું બેલેન્સ કરતો હતો એમાં કોન્સન્ટ્રેશન નતો રહેતું ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન યુ સી ટીપિકલી આવી જે કોન્સન્ટ્રેશન વાળી એક્ટિવિટીઝ કોઈ પણ મીલ પછી ખાવા પછી નહીં કરવી જોઈએ પછી જમવાનો હોય કે નાસ્તો હોય કે ગમે તે હોય ત્યારે ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન ઇટ વિલ નોટ રિમેન બીકોઝ યુ સી બ્લડ એન્ડ ઓલ ઇઝ ફોકસ ફોર ડાયજેશન પછી તું એમાં અહીંયા તું કોન્સન્ટ્રેશન કરાય જાય તો બ્લડ સપ્લાય અહીંયા વધારે જોઈએ ત્યાં ના જાય એટલે હોય ખાવાનું હોય એટલે બધું ઇટ્સ ઓલવેઝ અ પ્રોબ્લેમ એટલે ડિપેન્ડિંગ ઓન હાઉ હેવી તમે ખાધું છે એના પ્રમાણે થોડો ગેપ રાખીને જ કરવાનું હોય પછી રાઈટ બરાબર છે ઓકે ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ફોર ડુઇંગ એની કોન્સન્ટ્રેટેડ એક્ટિવિટી આપણે વિધિ કર સામાયિક કર વાંચન કર વોટ એવર રાઈટ ઓકે કારણ કે એ પ્રાકૃતિક ભાગ છે ને આખો પ્રાકૃતિક ભાગ છે બરાબર બરાબર છે બરાબર એટલે તારું જે નિશ્ચય છે એને અચીવ કરવા માટે આ તને મેં ત્રણ સોલ્યુશન આપી દીધા શ્યોર શ્યોર એક તો તારે રાતના કાં તો વહેલું શું કાં તો જરાક લાઇટ લે પછી મનને કહેવાનું નથિંગ ડુઇંગ ઉભા થઈ જવાનું મિડ વે તો મિડ વે અને એના પછી ચાલુ કર અને પછી તને બ્રેકફાસ્ટ મળશે યુ સી વચ્ચે જે તૂટે નહીં ને હંમેશા પેટ ખાલી હોય ને એટલે કોન્સન્ટ્રેશન લેવલ બહુ સારું હોય અને એ કોન્સન્ટ્રેશન લેવલમાં તો આખી વિધિ તને બહુ સારી જશે હા બરાબર છે રાઈટ હા એટલે અને તને જો સારી વિધિ જશે તો તને કેવું સારું લાગે છે તારો દિવસ કેવો સારો જાય છે એ બધું આગલે છે રાતના જ કહી દેવાનું એટલે બીજે સવારે પોલ ના મારે હા હા બરાબર સક્સેસ સ્ટોરી મનને પહેલા જ કહી દેવાનું પ્રીવિયસ નાઈટ હા બિલકુલ એટલે નેક્સ્ટ ટાઈમ ઉઠે ને અરે યાર અરે ઉઠવાનું છે આરામ મૂકો અરે ઉઠવાનું ઉઠવાનું મજા આવે મજા આવે છે હા હા તમને ખબર છે હું ચાર એલાર્મ મૂકું છું એક થાય મિસ તો બીજો અને ત્રીજો છેલ્લા પછી ધડામ કરીને મુકાડી દે બરાબર ધ ફાઇનલ એલાર્મ કે પછી તો આઈ એમ ગોઈંગ ટુ મિસ ધ વીડી વીડી યસ યસ એટલે આપણા ફોનમાં તો કેટલી સરસ ફેસિલિટી છે વી કેન યુઝ ધેટ યા રાઈટ ઓકે જય સચિદાન જય સચિદાન પૂજા જય સચિદાનંદ. From the past few weeks,